વલસાડના છરવાડા ગામથી ભાજપ દ્વારા કાઢવામાં આવેલ ગાંધી સંકલ્પ યાત્રા વલસાડ ખાતે આવી પહોંચી હતી. છરવાડા ગામથી નીકળેલી આ પદયાત્રામાં ભાજપના સાંસદ ડોક્ટર કેસી પટેલ તથા ધારાસભ્યો પણ જોડાયા હતા. આ પદયાત્રા દ્વારા પ્રજાને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધીજીએ આપણને મહામૂલ્ય આઝાદી અપાવી અને આપણે 150મી જન્મ જયંતિ આખા દેશમાં જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક સાંસદ અને એમના વતી વિસ્તારમાં સંકલ્પ પદયાત્રા કાઢવાનું નક્કી કર્યું અને તે સંદર્ભમાં અમે પહેલા દિવસે ઉમરસાડી ગામથી પાડી તાલુકામાં ફેરી વાપી શહેરમાં ફેર્યા અને આજે વલસાડ તાલુકાના ધરસણા કે જ્યાં ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરેલો ત્યાંથી અમે આ સંકલ્પ યાત્રા શરૂ કરીને અહીંયા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે શહેરમાં આજે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સંકલ્પો આપણો દેશ આપણો ભારત સ્વચ્છ ભારત બનવું જોઈએ એ ગાંધીજીની 150મી જન્મજયંતિ પ્રસંગે આપણે સંકલ્પ લેવાનો છે અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનવું જોઈએ. દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસ જે આપણા નાના માણસોને સ્પર્શે મધ્યમ વર્ગને સ્પર્શે એવી યોજનાઓ લઈને આવી છે અને યોજનાઓના લાભ મળે. એક દાખલો આપીશ કે આયુષ્યમાન ભારત યોજના જે દુનિયામાં સૌથી મોટામાં મોટી યોજના છે અને એ 5 લાખ રૂપિયા સુધીની સહાય દરેક લોકોને મળે એના માટે આ બધા જ જે સંદેશા છે એ લઈને અમે ગામડે ગામડે ફરીએ છીએ.